દેશમાં ફરી એકવાર ચૂંટણીનો માહોલ ગરમાયો છે। બે દિવસ પહેલા જ કોંગ્રેસની કાર્યસમિતિની બેઠક થઈ જેમાં ફરી એકવાર માંગ ઉઠી રાહુલ ગાંધીને કોંગ્રેસના અધ્યક્ષ બનાવવાની। ત્યારે અત્યાર સુધી કોંગ્રેસ અધ્યક્ષ બનવાની ના કહેતા રાહુલ ગાંધી તેના માટે વિચારશે તેવું કહ્યું છે। હવે સવાલ એ ઉઠે છે કે બે વર્ષમાં આખરે એવું શું થયું કે રાહુલ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ બનવા માટે તૈયાર થયા છે। નમસ્કાર, હું નીલમ ખારેચા અને આપ જોઈ રહ્યા છો ગુજરાત તક। શું કોંગ્રેસની કમાન રાહુલ ગાંધી ફરી સંભાળશે? શું તે આગલા કોંગ્રેસ અધ્યક્ષ બનશે? શનિવારે કોંગ્રેસ કાર્ય સમિતિની બેઠક બાદ આ સવાલ અચાનક હવામાં તરવા લાગ્યા, જે કોંગ્રેસ નેતાઓના તમામ આગ્રહ બાદ પણ રાહુલ ગાંધીએ અધ્યક્ષ પદ ગ્રહણ કરવાથી મનાઈ કરી હતી, હવે તેની જ વાત માનવાનું તેમણે મન બનાવવાનું કહ્યું છે। આ વાત બાદ રાજકીય ગલીઓમાં રાહુલના કોંગ્રેસ પ્રેસિડેન્ટ બનવાની અટકળો પણ તેજ થઈ છે। આખરે બે વર્ષમાં એવું શું થયું કે રાહુલનું મન અચાનક બદલાતું દેખાઈ રહ્યું છે? તે ફરી અધ્યક્ષ પદ સંભાળવા તૈયાર દેખાઈ રહ્યા છે। સીડબ્લ્યુસીની બેઠકમાં કોંગ્રેસના નેતા અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત સહિત કેટલાય વરિષ્ઠ નેતાઓએ રાહુલ ગાંધીને ફરી અધ્યક્ષ પદ સંભાળવાની વાત કરી, જેના પર રાહુલ ગાંધીએ કહ્યું કે તે તેના લઈને વિચાર કરશે। ખબરો મુજબ બેઠકમાં અશોક ગેહલોતે કહ્યું હતું કે રાહુલ ગાંધીએ ફરી પાર્ટીની કમાન સંભાળવી જોઈએ। છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ અને કેટલાય અન્ય નેતાઓએ પણ તેનું સમર્થન કર્યું। આ સિનિયર લીડર્સના આગ્રહ પર રાહુલ ગાંધી બોલ્યા કે તે તેમની ભાવનાઓનું સન્માન કરે છે, આ આગ્રહ પર તે વિચાર કરશે, સમય આવતા નિર્ણય લેશે। રાહુલનું આટલું કહેતા તેમના આગળના પ્રેસિડેન્ટ બનવાની અટકળો તેજ થઈ છે। 2019માં કોંગ્રેસની કારમી હાર બાદ રાહુલ ગાંધીએ કોંગ્રેસના અધ્યક્ષ પદથી રાજીનામું આપ્યું હતું અને ત્યારબાદથી અંતરિમ અધ્યક્ષ તરીકે સોનિયા ગાંધી કાર્યરત છે। અને હવે જ્યારે રાહુલ ગાંધીનું મન બદલાયું છે ત્યારે તેના પાછળ ચોક્કસ કોઈ કારણ હોવાના છે। એ નક્કી છે કે અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી લાંબા સમયથી પદ પર નહીં રહી શકે। કોંગ્રેસને એક સ્થાયી અધ્યક્ષની જરૂર છે। કોંગ્રેસના G23 નેતાઓનો સમૂહ પણ તેની માંગ કરી રહ્યો છે। થોડા દિવસ પહેલા કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધરમૈયાએ કહ્યું હતું કે રાહુલ ગાંધીને જલ્દીથી જલ્દી પાર્ટી અધ્યક્ષની જવાબદારી સંભાળવી જોઈએ। તેની પાછળ તેમણે સોનિયા ગાંધીની તબિયતનો હવાલો પણ આપ્યો હતો। આ ઉપરાંત અશોક ગેહલોત, અજય માકન, ભૂપેશ બઘેલ જેવા અન્ય વરિષ્ઠ નેતાઓ પણ ઈચ્છે છે કે રાહુલ ગાંધી કોંગ્રેસની જવાબદારી લે। આ સાથે જ કોંગ્રેસમાં જૂથવાદ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે। કોંગ્રેસની અંદર જ સિનિયર નેતાઓનું એક જૂથ એવું છે જે ખુલીને બાગી તેવર દેખાડી રહ્યું છે। રાજકીય ગલીઓમાં તેને G23ના નામથી ઓળખાય છે। કોંગ્રેસ આલા કમાન પર સીધા નિશાન સાધતા આ જૂથ કહી ચૂક્યું છે કે G23 જી હુજૂર નથી। આ એ જ સમૂહ છે જેણે ગત વર્ષે ઓગસ્ટના પહેલા સપ્તાહમાં પાર્ટીની કાર્યશૈલી, સંસ્કૃતિ અને હાઈકમાન્ડને લઈને સવાલ ઉઠાવ્યા અને સોનિયા ગાંધીને ચિઠ્ઠી લખી, અને આ જૂથની માંગ પર જ શનિવારે CWCની બેઠક બોલાવાઈ હતી। રાહુલને પણ આ સમૂહની તાકાત ખબર છે। તે બિલકુલ નહીં ઈચ્છે કે કોંગ્રેસ બે જૂથમાં વહેંચાઈ જાય। એવું ન થાય તેના માટે રાહુલની પાર્ટીની કમાન સંભાળવી જરૂરી છે। આ ઉપરાંત થોડા સમયમાં રાહુલ ખૂબ આક્રમક દેખાયા છે। જ્યોતિરાદિત્ય સિંધિયા, જીતિન પ્રસાદ સહિત કેટલાય દિગ્ગજ કોંગ્રેસીઓના પાર્ટી છોડીને ભાજપમાં જોડાયા બાદ રાહુલે બેહદ બેબાક નિવેદનો આપ્યા હતા। તેમણે કહ્યું હતું કે કોંગ્રેસને નીડર લોકોની જરૂર છે, ડરપોકની નહીં। જે ડરપોક છે તે RSSના માણસ છે અને તે કોંગ્રેસ છોડીને ચાલ્યા જાય, આવા લોકોની જરૂર નથી। આ ઉપરાંત આર્થિક નીતિઓથી લઈને વિદેશ નીતિ સુધી રાહુલ ભાજપ સરકારને ઘેરતા રહ્યા છે, અને રાહુલ ગાંધીને એ વાત પણ સમજાઈ ગઈ છે કે નેતા એ જ છે જે મોરચો સંભાળે। તેમને અહેસાસ થઈ ગયો છે કે તેમને પોતાની વાત સાબિત કરવી પડશે, અને આ ત્યારે જ થશે જ્યારે તે પાર્ટીની બાગડોર પોતાના હાથમાં લેશે। આપણે જણાવી દઈએ કે આવતી લોકસભા ચૂંટણી 2024માં છે, તેના માટે વિપક્ષ એક જૂથ થવાની કોશિશમાં છે। જોકે એ નક્કી નથી કે તેનું નેતૃત્વ કોણ કરશે, તેને લઈને ઝઘડો જરૂર થઈ રહ્યો છે। મોદી સરકારને સત્તામાંથી ઉખાડી ફેંકવા માટે સૌથી વધુ દમ ભરી રહ્યા છે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી। હાલમાં જ મમતા દીદીએ પાર્ટીના મુખપત્રમાં સ્પષ્ટ કહ્યું હતું કે ભાજપને સત્તાથી હટાવવી કોંગ્રેસના બસની વાત નથી, આ કામ માત્ર તૃણમૂલ કોંગ્રેસ જ કરી શકે છે। તેમાં કોઈ બે મત નથી કે બંગાળમાં
તૃણમૂલ કોંગ્રેસનો બહોળો પ્રભાવ છે, પરંતુ આ વાત પૂરા દેશ માટે લાગુ ના થઈ શકે ત્યારે ભાજપ માટે પડકારજનક એકમાત્ર વિકલ્પ છે અને તે છે કોંગ્રેસ, અને આ વાત રાહુલ ગાંધી સહિત સૌ કોઈ જાણે છે। જો આપને અમારો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં, સાથે જ અમારી YouTube ચેનલ ગુજરાત તકને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। આપ અમારી સાથે Facebook, Instagram અને Twitter ના માધ્યમથી પણ જોડાઈ શકો છો। નમસ્કાર।